गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंसना क्लास में आपनु हार्दिक स्वागत छे। अत्यार सुधी आपणे शून्य क्रम अने प्रथम क्रमनी प्रक्रियाओ ना वेग अचलांकनु सूत्र तारव्यू। हवे एनी उपरना आपणे केटलाक दाखला जोईए। तो सौथी पहला जोईए आपणे कोयडो 4.5 लख्युं छे के नीचेनी प्रथम क्रमनी प्रक्रिया ने अनुसरती प्रक्रिया माटे N2O5 नी प्रारंभिक सांद्रता 318 केल्विन तापमाने 1.24×10⁻²⁺ मोल लीटर इन्वर्स छे। अहींया प्रक्रिया समीकरण आप्युं छे N2O5 इट गीव्स 2NO2+1/2 O2। N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી 0.20×10⁻²⁺ મોલ પ્રતિ લિટર છે, તો 318 કેલ્વિન તાપમાને એનો વેગ અચળાંક ગણવાનો છે। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમારે સૂત્રની અંદર બે વસ્તુ જોઈએ, ત્રણ વસ્તુ। એક તો શરૂઆતની સાંદ્રતા R0 અથવા તો R1, અંતિમ સાંદ્રતા અને સમય, આ ત્રણ વસ્તુ તમારે જોઈએ। તે ત્રણ વસ્તુ અહીંયા લખી છે। હવે તો કે હવે સીધું સૂત્ર જ આવે, K=2.303/T log R1/R2। ઘણા લોકો R0 પણ R લખતા હોય છે। કિંમતો મૂકીએ, 2.303 છેદમાં T ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 60। log R1 અને R2 ની કિંમત મૂકી દીધી, 10⁻²⁺ કટ કર્યા, 1.24/10⁻²⁰ એટલે log 6.2, એટલે આ એઝ ઇટ ઇઝ 2.303/60 log 6.2, એટલે 2.303/60×0.7924 બધાનો ભાગાકાર ગુણાકાર કરીએ તો જવાબ આવે K=0.0304 મિનિટ ઇન્વર્સ। તો આ રીતે આપણે વેગ અચળાંક શોધી શકીએ। એના પછીનો દાખલો છે કે અચળ દબાણે N2O5ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે। સમીકરણ છે 2N2O5, એમાંથી બને 2N2O4+O2। ક્રમ જોઈએ આપણે, ક્રમ નંબર 1 અને 2। સમય 0 અને 100 આપ્યો છે, કુલ દબાણ 0.5 અને 0.512 છે, વેગ અચળાંક શોધવાનો છે। તો સૌપ્રથમ અહીંયા સમીકરણ બતાવીએ આપણે, 2N2O5 ઇટ ગીવ્સ 2N2O4+O2, T=0 સમયે દબાણ કેટલું છે, 0.5 એટમોસ્ફિયર એટલે વાતાવરણીય દબાણ। શરૂઆતમાં નિપજમાં તો 0 0 જ લખવું પડે, 11મા ધોરણમાં શીખીને આવ્યા તમે। T=T સમયે શું થાય તો કે 0, અહીંયા આગળ એક્સ બને એટલે અહીંયા કશું ગુણાકારમાં નથી એટલે એક્સ લખ્યો, પણ આની આગળ 2 ગુણાકારમાં છે એટલે અહીંયા 2x લખ્યા, અને અહીંયા બી આગળ 2 ગુણાકારમાં છે એટલે 0.5 −2x કરવાના। આ T=T સમયે દબાણ મળ્યું। હવે તમને અહીંયા કુલ દબાણ આપી દીધું છે 0.512, એટલે P=P N2O5+P N2O4+PO2, 0.512 = તો કે આ બધાનો સરવાળો 0.5 −2x + 2x + x। હવે અહીંયા
2x गया એટલે 0.500 ને 12 માઇનસ 0.5 બરાબર x 0.5 માઇનસ થાય માટે x બરાબર 0.012 આવે આ x ની કિંમત તમારે આમાં મૂકવાની તો 0.5 માઇનસ 2x એટલે 0.5 માઇનસ 2 ઇન્ટુ x ની કિંમત 0.012 એટલે 0.5 માઇનસ 0.24 એટલે પી એન ટુ ઓ ફાઈવ આવે 0.476 એટમોસ્ફિયર તો એનો જવાબ આવે હવે તમારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ મૂકવાનું કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ R1 છેદમાં R2 K બરાબર 2.303 T બરાબર 100 સેકન્ડ માટે લેવાનું એટલે ભાગ્યા 100 શરૂઆતમાં 0.5 હતા અને પછી આપણે N2O5 શોધ્યા 0.476 બંનેનો ભાગાકાર K બરાબર 2.303 ભાગ્યા 100 લોગ 1.0504 K બરાબર આવે 2.303 ભાગ્યા 100 ગુણ્યા 0.0 21 36 એટલે K બરાબર થઈ જાય 4.92 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ આ એમાં એનો જવાબ આવે બોલો ક્લિયર તો બે દાખલા હતા એ દાખલા જોઈ લેવાના હવે જે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય સમજો અર્ધ આયુષ્ય સમય એટલે શું પહેલાં તો એક ક્વેશ્ચન થાય તો કે અર્ધ આયુષ્ય સમય એટલે એવું કહી શકાય કે શરૂઆતની સાંદ્રતાને અડધું થવા માટે લાગતો સમય ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 50 મોલર છે એને અડધું થવા માટે એટલે 50ના અડધા થવા માટે કેટલા જોઈએ 25 મોલર તો 25 મોલર સાંદ્રતા થવા માટે લાગતો સમય એને અર્ધ આયુષ્ય સમય કહેવાય તો જો અહીંયા લખ્યું છે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય એવો સમય છે જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય છે અને તેને સેના વડે દર્શાવાય છે ટી હાફ વડે દર્શાવાય છે હવે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તારવીશું IMP ક્વેશ્ચન છે તો શૂન્યક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંકનું સૂત્ર છે કે બરાબર R0 - R/T ઓકે હવે સમજો જ્યારે અર્ધ આયુષ્ય સમય હોય એટલે કે ટી બરાબર ટી ઓફ હોય ત્યારે સાંદ્રતા અડધી થઈ જાય આર સમય એટલે R 1/2 R0 એટલે ટી ઓફ સમય વેગ અચળાંક થશે કે બરાબર શું થશે વેગ અચળાંક તો કે બરાબર R0 આરની જગ્યાએ મૂક્યા 1/2 R0 અને ટીની જગ્યાએ મૂક્યા ટી હાફ એટલે આપ્યું છે કે બરાબર R0 - 1/2 R0/T½ એટલે ટી હાફ બરાબર R0/2K એટલે આ સમીકરણ ઉપરથી જ આપણને ખબર પડે છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે જો આપણે વાત કરીએ આ શૂન્યક્રમની પ્રક્રિયા માટે તો અર્ધ આયુષ્ય સમયે પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંક કેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તે વાક્ય અહીંયા લખ્યું છે કે એ સ્પષ્ટ છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે ટી ઓફ પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં
અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે। હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈએ આપણે કે બરાબર 2.303 છેદમાં ટી લોગ આર ઝીરો છેદમાં આર। હવે લખ્યું છે અર્ધાયુષ્ય સમય એટલે કે ટી બરાબર ટી હાફ લઈએ એ સમય આર કેટલું હોય તો કે આર ઝીરો છેદમાં બે। શું આવે? આર ઝીરો છેદમાં બે। એટલે લખ્યું છે કે કે બરાબર 2.303 છેદમાં ટી હાફ લોગ આર ઝીરો છેદમાં આર ઝીરો ભાગ્યા બે, આરની જગ્યાએ આર ઝીરો ભાગ્યા બે લખાય એટલા માટે। હવે આર ઝીરો આર ઝીરો કેન્સલ, બે ક્યાં જાય? ઉપર, એટલે ઉપર લોગ ટુ થઈ જાય। એટલે લખ્યું છે કે ટી હાફ સામે ગયા અને કે અપોનમાં આવ્યા એટલે ટી હાફ બરાબર 2.303 અપોન કે લોગ ટુ। લોગ ટુ એટલે 0.3010 એટલે ટી હાફ બરાબર 2.303 0.3010 ભાગ્યા કે। આને તમે ગુણાકાર કરો તો ટી હાફ આવે ટી હાફ બરાબર 0.693 ભાગ્યા કે। એટલે અહીંયા શૂન્યક્રમની પ્રક્રિયા માટે ટી હાફ આવ્યો આર ઝીરો છેદમાં ટી ટુ કે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ આવ્યો 0.693 છેદમાં કે। અહીંયા તમને ક્યાંય આર ઝીરો છે નહીં પ્રથમ ક્રમ માટે, એટલે કે ટી હાફ એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે જ્યારે વેગ અચળાંક કેના વ્યસ્ત પ્રમાણમાં છે। તો અહીંયા આગળ એ જ વસ્તુ લખી છે કે જોઈ શકાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય અચળ છે, એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે। જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધાયુષ્ય સમય શું છે? તો કે વેગ અચળાંકમાંથી ઝડપથી ગણી શકાય છે અને તેનાથી ઉલટું પણ ગણી શકાય છે। શૂન્યક્રમ માટે ટી હાફ ચલે છે આર ઝીરો અને પ્રથમ ક્રમ માટે ટી હાફ એ આર ઝીરોથી સ્વતંત્ર છે। તો આટલી થિયરી આપણે અહીંયા ઘડી જોઈ, એના ઉપરના દાખલા જોઈ લઈએ। હવે તો લખ્યું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે ની કિંમત આપી છે કે બરાબર 5.5×10⁻¹⁴ સેકન્ડ ઇન્વર્સ। તો પ્રક્રિયાનું અર્ધાયુષ્ય શોધો, તો કે પ્રક્રિયાનું અર્ધાયુષ્ય ટી હાફ બરાબર શું થાય? તો કે 0.693 છેદમાં કે, એટલે 0.693 છેદમાં કે ની કિંમત આપી દીધી છે 5.5×10⁻¹⁴। એટલે તમે કિંમત સૂત્રમાં કિંમત મૂકી દો તો ટી આપ મળી જાય 1.26×10⁻³ સેકન્ડ। હવે ઇમ્પોર્ટન્ટ છે આ, એટલે જોજો આ દાખલો લખ્યું છે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ પ્રક્રિયા અર્ધાયુષ્યના 10 ગણો છે। જુઓ આ દાખલો ટેક્સ્ટબુકમાં અલગ રીતે છે, મેં તમને સરળ રીતે કરાવ્યો છે। જ્યારે આવી કોઈ બી પ્રક્રિયા પૂર્ણ થતી હોય 99.9% કોઈ બી, તો તમારે એના બરાબર પ્રારંભિક સાંદ્રતા 100 લઈ લેવાની, એટલે અહીંયા આર ઝીરો બરાબર 100 આપેલું છે એ લઈ લીધું આપણે ધારો કે। હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંદ્રતા આર બરાબર શું લખાય? તો કે 100માંથી 99.9 માઇનસ કરો એટલે સાંદ્રતા આર બરાબર 0.1 થાય। અહીંયા જેટલા ટકા પ્રક્રિયા આપી હોય 100માંથી માઇનસ કરી નાખવાની એટલે આર વખતની સાંદ્રતા મળે। હવે સૂત્ર મૂકીએ કે બરાબર, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર મોઢે કરી જ લેવાનું,
સોમાંથી 98 દાખલામાં આ જ સૂત્ર આવશે તો કે બરાબર 2.303 છેદમાં ટી લોગ આર ઝીરો છેદમાં આર. કિંમત મૂકો કે બરાબર 2.303 છેદમાં ટી લોગ 100 છેદમાં 0.1, એટલે કે 100 છેદમાં 0.1 દર્શાવવું હોય એટલે શું થઈ જાય, 0.1 10 ઉપર જાય એટલે 1000 થઈ જાય, એટલે કે બરાબર 2.303 લોગ 1000. લોગ 1000 એટલે 3 થાય, એટલે કે બરાબર 2.303 છેદમાં ટી ઇન્ટુ 3. સમીકરણ નંબર 1. હવે બીજું તમારે લેવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય લખવાનો. ટી આફ બરાબર 0.693 ભાગ્યા કે, એટલે કે બરાબર 0.693 ભાગ્યા ટી હાફ આવે. સમીકરણ 1 અને 2 પરથી 2.303 ભાગ્યા ટી ગુણ્યા 3 બરાબર 0.693 ભાગ્યા ટી હાફ. બંનેને સરખાઈ દીધા, કેમ, કારણ કે બંનેના વેગ અચળાંક તો સમાન જ થાય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે હવે ટીને સામે લઈ ગયા અને 0.693ને છેદમાં લાવ્યા, એટલે 2.303 ગુણ્યા 3 છેદમાં 0.693 બરાબર ટી છેદમાં ટી હાફ. ટી છેદમાં ટી હાફ બરાબર 9.97, એટલે ટી છેદમાં ટી હાફ અપ્રોક્સ 10 લેવાય, એટલે ટી બરાબર 10 ગુણ્યા ટી હાફ, એટલે અર્ધ આયુષ્ય સમયના 10 ગણો છે. બરાબર તે સાબિત કરી શકીએ આપણે. હવે આપણે એના પછી જોઈએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું. આઈએમપી આ બી આવી શકે તમારે, તો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે તમને આમ જુઓ ને તો એવું લાગે કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પણ એ દ્વિતીય ક્રમની ના હોતા શું થાય, આભાસી પ્રથમ ક્રમની એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. તો આવું ક્યારે થાય, તો કે જ્યારે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લેતા હોય એમાં એકની સાંદ્રતા બહુ જ વધારે હોય અને બીજાની સાંદ્રતા એકદમ ઓછી હોય ત્યારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા રચાય. એટલે લખ્યું છે, જ્યારે ચોક્કસ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયાના બે પ્રક્રિયકોમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી જ વધારે હોય અને પ્રક્રિયાના અંત સુધી લગભગ એ બદલાતી ન હોય તો તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. કઈ રીતે, ધારો કે આપણે એક ઉદાહરણ હું તમને લઉં, સમજો. પ્રક્રિયાનો વેગ અચળાંક, અરે સોરી, પ્રક્રિયાનો વેગ એ કે એ અને બી આની ઉપર આધાર રાખે છે. હવે એની સાંદ્રતા આપણે શું લઈ લઈએ, 0.01, અને બીની સાંદ્રતા આપણે પાણીની સાંદ્રતા લઈ લઈએ 55.55. બીની સાંદ્રતામાં પ્રક્રિયા દરમિયાન કેટલાનો ફેરફાર થાય, તો કે 55.55માંથી 0.01 માઇનસ કરીએ એટલે આવે 55.54. એટલે કે આ સાંદ્રતા તો શું થઈ ગઈ, અચળ થઈ ગઈ, એટલે બીની સાંદ્રતામાં બહુ ફેર પડ્યો નહીં, એટલે આ તો અચળ છે અને આ બી અચળ છે. તો હવે વેગ બરાબર શું લખાય, તો કે કે ડેસ ઇન્ટુ એ. કે ડેસ શું છે, તો કે કે ઇન્ટુ બી છે. તો આની અંદર જો હવે પ્રક્રિયાનો વેગ કોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, તો કે ફક્ત એની છે, એટલે પ્રથમ ક્રમની થઈ ગઈ, એના છે ઉપર એક છે ને એટલા માટે, એટલે
आभासी प्रथम क्रम की प्रक्रिया कहवाई। जो एक उदाहरण आप ये उदाहरण पर तमने खबर पड़े तो उदाहरण में लख्यू है कि धारो कि 0.01 मोल इथाई एसिटेट 10 मोल पानी साथ जल विभाजन की प्रक्रिया में टी बराबर 0 अने टी समय प्रक्रिया पूर्ण थईने इथाइल एसिटेटनी सांद्रता बराबर 0 बने त्यारे प्रक्रिया में भिन्न घटकों की सांद्रता नीचे प्रमाण होय छे। धारो कि इथाइल एसिटेटनू आपणे पाणी साथे प्रक्रिया करी तो इथेनोइक एसिड अने इथेनोल मळ्या। टी बराबर 0 समय इथाइल एसिटेटनी सांद्रता 0.01 लईए, पाणी 10 मोल अने शुरुआत में निपज 0.0 मोल होय। टी बराबर टी समय तो के अहीं बने जगह 0.0001 मोल उत्पन्न थया एटले आ 0 आवे अने आ 10 मांथी 0.01 माइनस करी एटले 9.99 आवे। हवे अहीं पाणीनी सांद्रता जुओ 10 मोल मांथी केटली थई 9.99 मोल, એટલે કે લગભગ અચળ રહે છે, બદલાતી નથી। વેગનું સૂત્ર મૂક્યું માઇનસ ડીઆર અપોન ડીટી કે ડેસ સીએસ થ્રી સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ ઇન્ટુ એચ ટુ ઓ। હવે આ કે ડેસ અને એચ ટુ ઓ બંને અચળ જ છે, બદલાતા નથી, એટલે એની જગ્યાએ આપણે નવો અચળાંક કે લઈ લઈએ। વેગ બરાબર કે સીએસ થ્રી સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ, એટલે પહેલાં વેગ કેટલાની સાંદ્રતાના સમપ્રમાણમાં હતો તો કે 2, પણ હવે આ અચલ લઈ લીધો એટલે હવે એક જ વસ્તુના સાંદ્રતાના સમપ્રમાણમાં જ ને એની ઘાત 1 છે, એટલે એવું કોને કહેવાય, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય। એટલે જેમાં કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા બહુ જ વધારે હોય તે બદલાય નહીં, એને આપણે શું લઈ લેવાની, અચળ, અને અચળ લઈ લઈએ એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય। એના પછી જોઈએ આપણે પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર, તો અહીંયા ગાડી આપ્યું છે આપણને કે તાપમાનનો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક ઉપર તાપમાનની અસર જણાવો, તો હંમેશા યાદ રાખવાનું તાપમાન વધારીએ એટલે પ્રક્રિયાનો વેગ વધે કેમ, કારણ કે પ્રક્રિયા પ્રવેગિત થાય છે। એ લખ્યું છે એન ટુ ઓ ફાઇવના વિઘટનમાં એન ટુ ઓ ફાઇવનો મૂળ જથ્થો અડધો થવાનો સમય તાપમાન ઘટે તેમ વધે છે। આપણે વેગનો તાપમાન પર ચોકસાઈપૂર્વક અભ્યાસ કરવો હોય તો આયર્નિયસનું સમીકરણ ધ્યાનમાં લેવું પડે। તો આયર્નિયસ સમીકરણ આપ્યું હતું કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આર ડી, એટલે કે શું છે તો કે વેગ અચળાંક છે, ચલે છે વેગ, એ તો કે આયર્નિયસ અચળાંક, આર વાયુ અચળાંક, કિંમત ફિક્સ 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, ઈ એ સક્રિયકરણ ઉર્જા છે, ટી તાપમાન બતાવે છે। હવે આ સમીકરણમાં બંને બાજુ ઘાતાંક લઈ લો એટલે એલ એન કે બરાબર આગળ આવી જાય તો કે માઇનસ ઈ અપોન આર ટી અને આ એની જગ્યાએ એલ એન એ થઈ જાય પ્લસ એલ એન એ, એટલે એલ એન કે બરાબર એલ એન એ માઇનસ ઈ અપોન આર ટી। હવે લોગની અંદર પરિણામે તો લોગ લઈ લો, લોગ લઈએ એટલે અહીંયા 2.303 વડે ગુણવા પડે અને અહીંયા બી ગુણવા પડે, તો જોડે જોડે 2.303 આપણે ભાગી બી નાખીએ, જેમ કે એલ એન કેને લોગમાં પહેરવું હોય તો આવું આવે 2.303 લોગ કે બરાબર માઇનસ ઈ અપોન આર ડી
प्लस 2.303 लॉग ए। હવે 2.303 વડે ભાગો એટલે આ ભગાઈ જાય, આ ભગાઈ જાય, અહીંયા અહીંયા 2.303 આવે, એટલે જો આવ્યું છે લોગ કે બરાબર માઇનસ ઈ અપોન 2.303 આર ટી વત્તા લોગ એ। ઓકે, અહીંયા કીધું છે એલએન કે વિરુદ્ધ 1/ટીનો આલેખ, એટલે તાપમાનનો વધારો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં વધારો કરે છે। કોના? પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં। તાપમાન ઓછું તો વેગ ઓછો અને તાપમાન વધારે તો વેગ વધારે। તો આ આપણે એના માટે સમીકરણ તારવ્યું। હવે જોઈએ સક્રિયકરણ ઊર્જા એટલે શું, અને સક્રિયકરણ ઉર્જાના આલેખથી સમજાવીને આ સક્રિયકરણ ઉર્જાને પ્રક્રિયાની સંભાવના વિશે લખો। તો આપણે એવું લખાય કે સક્રિયકરણ ઉર્જા એ પ્રક્રિયાના મધ્યવર્તી સંક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઉર્જા છે। એટલે તમારે મધ્યવર્તી સંકીર્ણ બનાવવો હોય સક્રિયકરણ ઉર્જા જોઈએ, અથવા પ્રક્રિયાના પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર પરિવર્તન થવા પ્રક્રિયકના અણુઓમાં જે લઘુત્તમ ગતિ ઉર્જા હોવી જોઈએ તે ઉર્જાના મૂલ્યને તે પ્રક્રિયાની ગતિ ઉર્જા કહેવાય। એટલે પ્રક્રિયા થવા માટે એમની વચ્ચે અથડામણ થવી જોઈએ અને અથડામણ થવા માટે એમના માટે લઘુત્તમ ગતિ ઉર્જા હોવી જ જોઈએ, તો એને આપણે સક્રિયકરણ ઉર્જા કહી શકીએ। જો અહીંયા લખ્યું છે કે આલેખ ઉપરથી આલેખની મદદથી સક્રિયકરણ ઉર્જાની સમજૂતી 1 મોલ H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈને 2 મોલ HI બને છે। એટલે અહીંયા લખ્યું છે કે INS પ્રમાણે જો હાઇડ્રોજનનો અણુ આયોડિનના અણુઓ સાથે સંઘાત પામે તો અસ્થાયી મધ્યવર્તી નિપજ સી રચાય છે। એટલે એના માટે આપ્યું છે તમને કે H2+I2 વચ્ચે પ્રક્રિયા થઈને મધ્યવર્તી સંયોજન બને અને એમાંથી 2 HI બની જાય। H2+I2 મધ્યવર્તી સંકીર્ણ અને 2 HI મળે। આ બનેલા મધ્યવર્તી જૂના બંધ તોડીને નવા બંધ HIમાં રચાય છે, એટલે જૂના બંધ તૂટી જાય અને નવા બંધ રચાય। તો આ જે મધ્યવર્તી છે એને સક્રિયકૃત સંકીર્ણ કહે છે, અને રચવા માટે જે ઉર્જા જોઈએ એને સક્રિયકરણ ઉર્જા કહે છે, આ લેખમાં આપ્યું છે। એટલે સક્રિયકરણ ઉર્જા એ સક્રિયકૃત સ્થિતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા બતાવે છે। પ્રક્રિયા થવાની સંભાવના ક્યારે રહે? જ્યારે સક્રિયકૃત ઉર્જા EA કરતાં વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓ સંઘાત નિપજ રચે છે। એટલે સક્રિયકૃત ઉર્જા કરતાં જો વધારે ઉર્જા ધરાવતા અણુઓ એકબીજા સાથે અથડાય વધારે ગતિ ઉર્જાવાળા તો જ એ નિપજ આપે। EA કરતાં ઓછી ઉર્જા ધરાવતા અણુઓ વચ્ચેનો સંઘાત નિપજ રચતો નથી। એટલે EA કરતાં ઓછી ગતિ ઉર્જા હોય તો એવા અણુઓ જો એકબીજા સાથે અથડાય તો નિપજ આપે નહીં। EA > or = સંઘાત પામતા અણુઓની ઉર્જા તો નિપજ રચાય, જો EAની કિંમત સંઘાત પામતા અણુઓની ઉર્જા કરતાં વધારે હોય તો નિપજ રચાય। અને INS પ્રમાણે સક્રિયકરણ ઉર્જાના પ્રક્રિયા કે વેગ વચ્ચે નીચેનો સંબંધ છે, કયો? તો કે K = A(e−e)RT। બંને બાજુ લોગ લઈ LN લઈ લો, એટલે LN K = LNA − e·RT નીચે આવી જશે, એટલે −e·RT લોગ ઈ 1 થાય। તો આપણે સક્રિયકરણ ઉર્જા વિશે શીખ્યા। હવે બાકી INS સમીકરણ ઉપરથી તાપમાન માટેનો જે સૂત્ર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું। આજના આનામાં જે દાખલા કરાયા એ
तदुपरांत आभासी प्रथम क्रम की प्रक्रिया ने अर्धायुष्य समय आटलू चौक्कस प्रॉपर रीते जोई लेजो। बाकी हमें आप नेक्स्ट लेक्चर में करिए। थैंक यू।